મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. કહેવાય છે ઈસવીસન 2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી. આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે લગભગ 1800 વર્ષ પહેલાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ હતી. મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. હિન્દુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક અદ્વૈત સ્વયં પ્રકાશમાન શાનદાર દૈવત્વ, એક આશીર્વાદ અને તમામ અકથ્યનું પ્રતીક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે, પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર જે દરેક શ્રદ્ધાળુ હિન્દુ દ્વારા રોજ ઉચ્ચારાય છે, તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી, પરંતુ તે જ્ઞાન અને બુદ્ધિના અવતાર પણ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન તેમણે પહેલા અનેક વખત કહ્યું છે, જેમાં સૌ પ્રથમ વિવસ્વાન સૂર્યને કહ્યું હતું. આમ સૂર્ય કૃષ્ણના પ્રથમ શિષ્ય હતા. તો મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનો, જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય હોય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો કવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.